નમસ્કાર, કેમ છો મિત્રો? તમને ગયા લેક્ચરમાં ચાર આણ્વીય કક્ષક ચિતાર ચલાયા હતા. હવે આગળ આણ્વીય કક્ષક ચિતાર પાંચમા નંબરથી ચાલુ કરીએ. અહીંયા થોડું લખી દઈએ. ચલો, પાંચમા નંબરનું તત્વ કયું? તો પાંચ નંબરનું તત્વ બોરોન બી ટુ અણુ. પેલા ચાર સુધી પતી ગયા, પાંચમું જોઈએ. અને બાજુમાં એવું હશે તો છઠ્ઠું પણ જોડે જોડે લેવું હોય તો લઈ લઈએ. છઠ્ઠું સી ટુ અણુ. આમ તો ત્રણ ભેગા જોઈ લઈએ. ચલો પેલા બી ટુ જોઈએ, પછી બાકી બધા ચેક કરી લઈએ. બી ટુ માં બોરોન ની ઇલેક્ટ્રોન રચના શું થાય? બોરોન પાંચ નંબર, યાદ કરો ઇલેક્ટ્રોન રચના, વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી વન. આ બોરોન ની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આને દોરવાનું કઈ રીતે? તો દોરવામાં તમને યાદ જ છે કે કઈ રીતે આપણે દોરીશું. પહેલા એક સીધી લાઈન, બીજી એક લાઈન. પહેલા અહીંયા કક્ષક દોરીએ. પહેલી કક્ષક કઈ આવશે? તો પહેલી કઈ? વન એસ. પછી થોડી જગ્યા છોડી દઈએ, બીજી આવશે ટુ એસ. હવે વાત રહી ટુ પી કક્ષકની. તો જો પી કક્ષકની પેટા કક્ષકો ત્રણ હોય, પી એક્સ, પી વાય, પી ઝેડ. હવે એ કક્ષકોને આપણે આમાં જેમ વન એસ ટુ એસ આવી, એવું ટુ પી એક ના આવે. ત્રણ પેટા કક્ષકો એટલે એને અલગથી દોરવું પડે. એ કઈ રીતે? એ થોડું અઘરું છે, ચેક કરી લઈએ. જો પેલા સામ સામે સરખું મૂકી દો, ટુ પી કક્ષક, એમાં ત્રણ પેટા કક્ષકો. આ રીતે ત્રણ પેટા કક્ષકો આવશે. થોડું ના હોય તો યાદ કરી લો, ચેપ્ટર બે માં આવે. ચેપ્ટર બે કદાચ ના ચાલ્યું હોય તો તમારે એવું આવે કે ભાઈ પીક આ પહેલી આવશે વન એસ, એની એક જ કક્ષક, ટુ એસ એની એક, પણ ટુ પી ની ત્રણ. વન એસ એની એક, ટુ એસ એની એક, અને ટુ પી ની પેટા કક્ષકો ત્રણ. તો હવે આને દોરવાનું કઈ રીતે? તો આને દોરવાનું આ રીતે આવશે. એક પેલા આ રીતે, બાકી બે આ રીતે, પાછો એક આમ દોરવાનો, અને બાકી બે આમ દોરવાના. એટલે ટોટલ જો જેમ આમાં ત્રણ કક્ષકો અને ત્રણ આ બાજુ, તો ત્રણ ને ત્રણ છ કક્ષકો અહીંયા વચ્ચે મૂકવી પડે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આ રીતે બરોબર ચેક કરી લેજો. હવે અહીંયા શું મૂકાશે? આગળ જૂનું શીખવાડ્યું તેમ સિગ્મા વન એસ. તો અહીંયા શું આવશે? સિગ્મા સ્ટાર વન એસ. અહીંયા શું આવશે? સિગ્મા ટુ એસ. તો અહીંયા આવશે સિગ્મા સ્ટાર ટુ એસ. આ તો તમે ચાર સુધી શીખી જ ગયા હતા. વધારાનું આટલું જ, ટોપી મૂકવાની, ટોપી મૂકવાની, વચ્ચે છ મૂકવાની. છ માં આનું નામ થશે પાઈ ટુ પી એક્સ,
આનું નામ થશે પાઈ 2py વચ્ચે નિશાની બરાબરની બરાબર એટલા માટે કે બે કક્ષકોની ઊર્જા સમાન છે અહીંયા આવશે સિગ્મા 2pz તો જો પાઈ 2px પાઈ 2py આમાં પાઈ કક્ષક આવશે આમાં નામ આવશે સિગ્મા સિગ્મા પાઈ વિશે આગળ શીખવાડી દઈશું એટલે કોઈ ચિંતા નહીં કરવાની જેમાં પાઈ 2px પાઈ 2py એમ આ આવશે પાઈ સ્ટાર 2px આ વાળી અને આ વાળી છે એ આવશે તમારે પાઈ સ્ટાર 2py એમાં પછી બરાબર અને આ ઉપર વધી આ છેલ્લી એ સિગ્મા સ્ટાર 2pz તો તમને જો આટલું દોરતા આવડી જાય તો તમારે ત્રણ સોલ્યુશન આવી જાય કયા ત્રણ બોરોન એના પછીનો કાર્બન અને એના પછીનો નાઇટ્રોજન આપણે બધા જ શીખવાડીશું પણ હાલ આ ત્રણ આ આટલી વસ્તુ ચેક કરી લો આ તો તમે દોરતા હતા 2p 2p વધારાનું અને વચ્ચે આ રીતે આવશે चलो एक मिनिट माटे बधु जोई लो पछी आगळ शीखवाडीए तमने चलो हवे शुं करवानुं तो पहला इलेक्ट्रॉन मूकी दे 1s2 तो अहींया केटला आवशे 2 અહીંયા કેટલા 2 અને 2p માં કેટલા 1 તો 1 અહીંયા એવું જેવું અહીંયા મૂક્યું એવું નેવું અહીંયા 2 અહીંયા 2 2p માં કેટલા 1 હવે ક્યાં મૂકો આ બાજુ મૂકો કે આ ગમે ત્યાં મૂકાય તમારી ઈચ્છા થાય ત્યાં મૂકાય તો આ બાજુ 5 મૂકાઈ ગયા કેમ કે જો 2 2 4 ને 1 5 તો 5 આ બાજુ 5 આ બાજુ ટોટલ થયા 10 હવે 10 ને કઈ રીતે મૂકવાના જો પહેલા સિગ્મા 1s માં 2 સ્ટાર માં 2 પાછા અહીંયા 2 અને અહીંયા 2 ચલો કેટલા થયા ટોટલ 2 4 6 8 હવે મૂકવાના કેટલા રહે 2 તો એ કેમ મૂકવાના જો આ 2 બરાબર વાળી છે હવે આને 2 2 આપી દઈએ તો આને ખોટું લાગે ને આને આપી દઈએ તો એને ખોટું લાગે એટલે બંનેને એક એક ઇલેક્ટ્રોન આપવાનો એટલે ટોટલ થઈ ગયા તમારે 10 તો આ રીતે તમારે 10 ભરવાના આવે હવે હવે પેલું યાદ કરો B2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો એના માટે શું કરશો તમે તો એના માટે જો અહીંથી સ્ટાર્ટ કરવાનું નીચેથી સિગ્મા 1s2 પછી સિગ્મા સ્ટાર 1s2 એથી ચાલુ કરતા જાઓ પછી અહીંયા આવશે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી ઉપર પાઈ 2px કેટલા ઇલેક્ટ્રોન છે 1 વચ્ચે બરાબર પાઈ 2py એનો એક તો આ રીતે B2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના થઈ જશે હવે બંધ ક્રમાંક સૂત્ર બી યાદ કરી લો Nb-Na/2 Nb એટલે શું કુદડી વગરના કેટલા 2 4 5 અને 6 છો કુદડી વાળા આ એક અહીંયા 2 અને અહીંયા 2 4/2 2/2 એટલે 1 તો બંધ ક્રમાંક 1 થઈ જશે એના પછી આવશે ચુંબકીય ગુણધર્મ તો હવે જુઓ તમે આપણે શું શીખવાડ્યું હતું વચ્ચે જોવાનું વચ્ચેના વિભાગમાં એકલા ઇલેક્ટ્રોન છે તો આમાં છે આમાં અહીંયા એકવાર એક છે ને અહીંયા એકવાર એક છે એટલે એકલા એટલે અયુગ્મિત તો ચુંબકીય ગુણધર્મ કેવો આવશે આ વખતે અનુચુંબકીય આવશે
तो आ रीते तुम्हारे चिकार थी जैसे बी टू ओ नु तो आने एक बार जोई लो पछी सी टू एन टू एना तरफ आगळ वधीए चलो मित्रों बी टू सी टू अने एन टू त्रण बटू कटू ने नटू एम कही तो चाले त्रणे नी आकृति सेम ज आवशे आकृति में ध्यान राखजो अहींया आटलू तो खबर ज हती आने फरी एक वार याद करवा माटे लखी दीए आ शू आवशे पाई टू पी एक्स पछी आ शू आवशे पाई टू पी वाय वच्चे बराबर अहींया शू आवशे सिग्मा टू पी झेड आ खानू शू आवशे पाई स्टार टू पी एक्स बाजू वाळू शू आवशे पाई स्टार टू पी वाय अने ऊपर वाळू शू आवशे सिग्मा स्टार टू पी झेड तो हवे सी टू माटे जोईए तो वन एस टू टू एस टू टू पी टू तो 1s માં કેટલા ઇલેક્ટ્રોન 2 2s માં 2 અને 2p માં 2 આ રીતે આમાં 1s માં 2 2s માં 2 અને 2p માં પાછા 2 તો આ રીતે ઇલેક્ટ્રોન મૂકાઈ ગયા હવે ટોટલ ઇલેક્ટ્રોન ગણો આ બાજુ 6 6 અને 6 ટોટલ 12 तो 12 इलेक्ट्रॉन अहीं मूकवाना 2 4 6 8 आ तो खबर ज छे अहीं कई रीते जो 8 पछी आ 9मो इलेक्ट्रॉन अहीं आवे आ 9 ध्यान थी पछी पाछो 10मो अहीं आवे आ 10 तो पाछो 11मो अहीं आवे अने 12मो अहीं आवे तो आ रीते 12 इलेक्ट्रॉन थाय 2 4 6 8 9 10 11 12 આમ ઇલેક્ટ્રોન રચના આવશે ચલો હવે આની ઇલેક્ટ્રોન રચનામાં શું થશે તો જો C2 ની આણ્વીય इलेक्ट्रॉन रचना क्या थी स्टार्ट करवानी याद कर लो नीचे थी शु आवशे सिग्मा 1s2 सिग्मा स्टार 1s2 सिग्मा 2s2 ऊपर जता जवानू अहीं सिग्मा स्टार 2s2 आटली तो थई गई आमाय बे वच्चे बराबर तो शू आवशे पाई 2px 2 बराबर पाई 2py 2 तो आ रीते इलेक्ट्रॉन रचना थशे हवे बंद क्रमांक सूत्र याद करी लो nb माइनस na भाग्या 2 nb एटले फुदड़ी वगरना केटला 2 इलेक्ट्रॉन अहींया અહીંયા પેલું લખવાનું રહી ગયું ફરીથી સી ની પરમાણુ કક્ષક અહીંયા પણ સી ની પરમાણુ કક્ષક અહીંયા આવશે સી ટુ ની આણ્વીય કક્ષક એક બીજી વસ્તુ છે આમ તીર મારી અને ઉર્જા લખવાનું છે એટલે સિગ્મા વન એસ ની ઉર્જા એકદમ ઊંચી કક્ષકોની પોતાની ઉર્જા હોય એ ઉર્જામાં સિગ્મા વનેસ ની ઓછી એન થી વધારે એન થી વધારે એન થી વધારે આ બંનેની ઉર્જા કેવી થાય સરખી થાય તો આ ઉર્જાનો ઉપરની તરફ એટલે આમ જાવ એમ ઉર્જા વધતી જાય એન બી એટલે ફરી યાદ કરી લો ફૂદડી વગરના કેટલા આમાં 2 આમાં 2 આ ફૂદડી વાળા છે આમાં 2 આમાં 2 એટલે ટોટલ ફૂદડી વગરના થશે 8 ફૂદડી વાળા 4 4 ભાગ્યા 2 એટલે 2 ચલો ચુંબકીય ગુણધર્મ લઈ લઈએ ચુંબકીય ગુણધર્મ
બધા જ જો તો બે બે ની જોડીમાં છે, બધા જ બે બે ની જોડીમાં હોય તો ચુંબકીય ગુણધર્મ થઈ જશે પ્રતિચુંબકીય. તો આ થઈ ગયો C2 અણુનો ચિતાર. હવે આના પછી N2 અણુનું દોરીશું નહીં, સેજ ફેરફાર કરીશું એટલે દોરાઈ જશે, પણ પહેલા એકવાર તમે આને દોરી કાઢો અને ચેક કરી લો, પછી તમને આના ઉપરથી N2 કઈ રીતે દોરવો એ શીખવાડી દઈએ, અને પછી B2 C2 અને N2 ત્રણે ત્રણ ભેગું પણ શીખવાડી દઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આમાં આમાં નાઇટ્રોજન કઈ રીતે દોરવો N2 અણુ એ શીખવાડીએ. અહીંયા C2 ની જગ્યાએ લખીએ આપણે N2, તો કાર્બન ની જગ્યાએ નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક થશે 7, 1s2, 2s2, તો અહીંયા આવશે 2p3. હવે આમાં શું ફેરફાર આવશે? અહીંયા કાર્બન ની જગ્યાએ શું આવી જશે? નાઇટ્રોજન. અહીંયા કાર્બન ની જગ્યાએ આવશે નાઇટ્રોજન, અહીંયા C2 ની જગ્યાએ શું આવશે? N2. હવે જો તો નાઇટ્રોજન ની મૂકીએ તો અહીંયા 1s2, 2s2, 2p3, તો 1s2, 2s2, 2p માં બે તો છે જ, એક ત્રીજો મૂકી દો. ચલો આ બાજુ શું થશે? 1s2, 2s2, બે છે, એક ત્રીજો મૂકી દો. હવે ગણો આ બાજુ ટોટલ કેટલા હોય? નાઇટ્રોજન ના 7 ઇલેક્ટ્રોનો હોય, આ બાજુ પણ નાઇટ્રોજન ના 7 ઇલેક્ટ્રોન હોય, તો 7 આ બાજુ, 7 આ બાજુ, તો વચ્ચે કેટલા થવા જોઈએ? 14 થવા જોઈએ. તો એ કઈ રીતે મુકાય? 2 મુકેલા જ છે, 4 6 8 9 10 11 12, ત્યાં સુધી તો મુકેલા જ છે, 14 મૂકવાના, તો 13 અને 14, આ રીતે નાઇટ્રોજન ના મુકાઈ જશે. તો ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થશે? આટલે સુધી તો હતું જ, વધારાના બે ઇલેક્ટ્રોન મૂક્યા, તો વધારાનું પાછળ અહીંયા લગાવી દો, અહીંયા શું આવશે? સિગ્મા 2pz માં બે ઇલેક્ટ્રોન, તો C2 ની જગ્યાએ કઈ થઈ જશે? N2. બંધ ક્રમાંક ચેક કરો તો ફૂદડી વગરના 8 ની જગ્યાએ 2 વધી ગયા અહીંયા, એટલે અહીંયા 10 થશે, અહીંયા 6 ભાગ્યા 2 એટલે આવશે 3. બધા જ બે બે વાળા છે, બે 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 બધા જ જોડીમાં, એટલે પાછો ગુણધર્મ કેવો થશે? પ્રતિચુંબકીય. તો આ થઈ ગયો મિત્રો N2 નું. હવે તમે વિચાર કરો કે ત્રણ ભેગા બટુ કટુ નટુ B2 C2 N2 નટુ કઈ રીતે? તો તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. માની લો B2 કીધો હોય તો B2 એટલે 5 ઇલેક્ટ્રોન, તો 5 માં શું આવે? દોરવાનું તો ચિત્ર આનું આ જ, પણ 5 માં 2 2 4 અને અહીંયા 1 જ આવશે, તો શું થઈ જશે? B2 નો થઈ જશે. પણ હાલ તો આપણે અહીંયા N2 માટે જ રાખીએ. તો ત્રણેયમાં એક ખાસિયત શું? તો આ સ્ટ્રક્ચર જોવાનું છે તમારે. તમે ખાલી આટલી આ કુંડાળા જુઓ ને, તો આ 1 2 અને 3 કુંડાળાને સાઈડમાં અહીંયા મૂકું ને, તો આવું લાગે 1 2 3. તો આ કયું ચિહ્ન થાય? ગુજરાતી ભાષામાં નહીં, આપણે ગણિતમાં લખીએ માટે આવું થયું, તો આ માટેનું ચિહ્ન થાય. નીચે આ તમે જુઓ ને, તો પાછું આ 1 2 અને 3, જો આ 3 અને આ 3, તો આ ચિહ્ન આ માટે જેવું લાગે અને આ માટે. તો આપણે હવે B2 C2 ને N2 માટે એવું યાદ રાખીશું, માટે માટે, કેમ કે N2 પછી જે આવશે ને એ બધા તમારે થોડા જુદા દોરવાના આવશે, પણ આ 3 માટે આ કોમન વસ્તુ. તો 3ની તમારે આણ્વીય કક્ષક ચિતાર બરોબર દોરી કાઢવાના. અગાઉ 4 હતા, આ 3 થયા, 7 પૂરા થયા. આપણે એવું શીખવાડ્યું હતું કે 15 1 તો તમને શીખવાડીશ બરોબર. તો આને N2 ને બી દોરી કાઢો અને પછી આગળ નવો ચિતાર લઈએ.